જ્યારે તમે કોઈ વ્યક્તિની સાથે રિલેશનશિપમાં હોવ છો ત્યારે તમારા એ પ્રિયજનને તમે પ્રેમથી નબળાવી દેવા આતુર હોવ છો. તમે ઈચ્છો છો કે એ હંમેશા ખુશ રહે, એની ખુશીમાં તમે તમારી ખુશી સમજો છો અને એમાં તમને જે સમજ પડે એ રીતે તમે એની ખુશી માટે બધું જ કરવા તત્પર હોવ છો, છતાં થોડા સમય રહીને એ પ્રેમનું કેમ બાષ્પીભવન થઈ જાય છે? ચાલો જોઈએ. હું ચાંદની દલાલ, મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર, આજે વાત કરીશ કે પ્રેમમાં બ્રેકઅપ થાય એ અટકાવવા શું કરવું જોઈએ. દરેકની પ્રેમની પરિભાષા જુદી હોય છે અને પ્રેમ રીત, પ્રેમને જતાવવાની રીત અને પ્રેમને એક્સપ્રેસ કરવાની રીત જુદી જુદી છે અને પ્રેમની અપેક્ષા પણ જુદી જુદી હોય છે. હવે કોમન વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બંનેના માટે પ્રેમ કઈ રીતનો હોય છે? તો સામાન્ય રીતે જોઈએ તો એક સ્ત્રીની પ્રેમની પરિભાષા ખૂબ જ સરળ છે, એટલી જ જટિલ પણ છે. સ્ત્રીને પોતાના પ્રેમી પુરુષ પાસે ઘણી બધી ગિફ્ટ જોઈએ છે, પણ એની સાથે એને ટાઈમ પણ જોઈએ છે. ગિફ્ટ મળશે તો એ ખુશ થશે, પણ જો સમય ન આપો ને તો એને મન કચવાટ અનુભવશે. કેમ કે સ્ત્રી જેની સાથે ઇમોશનલી કનેક્ટ થઈ શકે છે ને એની જ નજીક રહી શકે છે. એટલે સ્ત્રીને તમે ઘણી બધી ગિફ્ટ આપો, એની સાથે જો ક્વોલિટી ટાઈમ આપો ને તો એ હંમેશ માટે તમારી પોતાની રહેશે. હવે પુરુષની વાત કરીએ તો પુરુષને હંમેશા એનો સ્વભાવ સાહસિક રહ્યો છે. પુરુષ પોતાના જીવનમાં કંઈ ને કંઈ કરવા માટે હંમેશા આતુર રહે છે, એટલે એને પોતાના જીવનના દરેક સ્ટ્રગલ સાહસમાં એની પડખે ઊભી રહે, એને મોરલ સપોર્ટ આપે, એને એન્કરેજ કરે, એવી સ્ત્રીમાં એને સતત આકર્ષણ રહે છે અને એ પોતાની પ્રેમી સ્ત્રી પાસે આ જ અપેક્ષા રાખે છે. અહીં જોઈએ તો બંનેની વ્યાખ્યા પ્રેમની જુદી જુદી છે. પુરુષને શું જોઈએ છે અને સ્ત્રીને શું જોઈએ છે એ જુદું જુદું છે અને પોતાની નીડ પણ જુદી જુદી છે. એ ફૂલફિલ થાય તો બંને એકબીજાની નજીક જ રહેવાના છે, પણ જો એ ભાષા આપ ન સમજી શકાય તો એકબીજાથી ગમે તેટલો પ્રેમ કે લાગણી હોય ડિસ્ટ્રેક્ટ થવાય છે અને એકબીજાથી દૂર જતા રહે છે કપલ, અને ડિસ્ટન્સ વધતા એ બ્રેકઅપ બની જાય છે. તો આ ન થાય એના માટે જે આપને પ્રેમની ભાષા છે એને સમજવાનું, એ એકબીજાની જરૂરિયાતો સમજો, એના માટે એકબીજાની સાથે કમ્યુનિકેશન કરો, વાત કરો, એકબીજાની જરૂરિયાત સમજો અને એ ડિસ્ટન્સ, એ બ્રેકઅપને અટકાવો. ટૂંકમાં રિલેશનશિપ સ્ટ્રેટેજી એટલું જ કહે છે કે તમારા પ્રિયજનને તમને શું ગમે છે એ નહીં, પણ એને શું ગમે છે એને ગમતું કરો ને એને ગમે એ રીતે કરો, તો તમારા રિલેશનશિપમાં ચાર ચાંદ લાગી જશે. મારી વાતો ગમી હોય તો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે, પ્રિયજન સાથે આને શેર કરો. થેન્ક યુ.